સૌરાષ્ટ્રના ડિજિટલ આંદોલન સમિતિ દ્વારા ડિજિટલ આંદોલન શરૂ કરવામાં આવ્યું છે જેમાં ખેડૂતોની મુખ્ય ત્રણ માંગણીઓ ખેડૂતો પાક વીમો આપવો ખેડૂતોના દેવા માફી કરવા અને ખેડૂતો ઉપર જે અત્યાચાર થઈ રહ્યા છે તેના પર આંદોલન શરૂ કરવામાં આવ્યું છે આજના ડિજિટલ યુગમાં ખેડૂતો પણ હવે ટેકનોલોજીનો ઉપયોગ કરતા થઈ ગયા છે ત્યારે ગુજરાતના જગતતા ડિજિટલ આંદોલન સમિતિ દ્વારા ડિજિટલ આંદોલન શરૂ કરવામાં આવે છે જે મુજબ સૌરાષ્ટ્રના ખેડૂત આગેવાનોએ ફેસબુકના માધ્યમથી ડિજિટલ આંદોલન ચલાવ્યું હતું જેમાં ખેડૂત આગેવાનો દ્વારા ખેડૂતોને પણ સંબોધન કરવામાં આવ્યું હતું અને ખેડૂતોની મુખ્ય ત્રણ માંગણીઓ માટે આ આંદોલન ચલાવવામાં આવ્યું હતું જે મુજબ ખેડૂતોને પાક વીમો આપવો ખેડૂતોના દેવા માફ કરવા અને ખેડૂતો પર જે

સાથે ખેડૂતોને આ ડિજિટલ આંદોલનને સમર્થન આપવા માટે ઘરેથી જ ઉપવાસ કરવાનો આહવાન પણ કરવામાં આવ્યો હતો જે મુજબ જયપુરના સરદારપુર ગામના ખેડૂતે આજે તેના ખેતરમાં ખુલ્લામાં ધોમ ધકતા તડકામાં ઉપવાસ પર બેઠા હતા અને આ ડિજિટલ આંદોલનને સમર્થન આપ્યું હતું અને ખેડૂતોની ત્રણ માંગણીઓને સમર્થન કર્યું હતું નોંધનીય બાબત છે કે આ આંદોલનને બાવીસ હજારથી વધુ ખેડૂતોએ ઓનલાઈન જોઈ સમર્થન કર્યું હતું અને આંદોલનને પણ સમર્થન આપ્યું હતું આજનો દિવસ એટલે જગતા ડિજિટલ આંદોલન ડિજિટલ ક્રાંતિ ખેડૂતોની ડિજિટલ ક્રાંતિનો દિવસ છે આજે આ આયોજનનું કારણ મુખ્ય એ છે કે ખેડૂતો પોતાના ખેતરમાં હોય કે કોઈ પોતાના કામ ધંધે હોય તો ત્યાંથી પણ આ આંદોલનની અંદર ભાગ લઈ શકે આજે ખેડૂત ડિજિટલ સભા છે આ સભાની અંદર તમામ સંગઠનોના તમામ આગેવાનો પોતાનું સંબોધન કરી શકે તમામ ખેડૂતો એમાં ભાગ લઈ શકે અને તમામ સંગઠનો પણ ભાગ લઈ શકે અને સરકારને સીધી ધ્યાનમાં આવે એવી વાત આજથી એક ડિજિટલ ક્રાંતિથી શરૂઆત કરી છે તો એના આમાં અમારી આજે ત્રણ મુખ્ય માગણી છે જે મારી પહેલી માગણી છે કે અમારો આ ચાલુ વર્ષનો પાક વીમો જે સો ટકા અમને મળવો જોઈએ જે અમારો હક છે જેના પ્રીમિયમ ભર્યા છે તો એના સરકારે પણ સ્વીકારે છે કે આ વર્ષે લીલો દુષ્કાળ છે અતિવૃષ્ટિ છે તો અમને પાક વીમો તાત્કાલિક મળવો જોઈએ જેથી અમે નવા વર્ષનું ખાતર બિયારણ દવા બધું લઈ શકીએ અને નવું વાવેતર લઈ વાવી શકીએ બીજી માંગણી છે અમારી દેવા માફીની એટલે કે દેવા મુક્તિની એ માંગણી એટલા માટે છે કે સરકારની બેધારી નીતિઓના કારણે જે અમારા પર દેવા અને ખર્ચ વધ્યું છે જેમ કે જે અમારો પાક ઉત્પાદન માટેનો ખેતી ખર્ચ છે એ ડબલથી ત્રણ ગણો થઈ ગયો છે એની સામે અમારો ઉત્પાદન વેચવા જાય ત્યારે એનો ભાવ અડધાથી પણ ઓછો અને મફતના ભાવમાં જ એમ કહીએ તો પણ ચાલે જેનાથી અમારા પર કર્જ વધ્યું છે તો આ કર્જમાંથી મુક્તિ એટલે જે એનો એક જ ઇલાશેક દેવા માફી તમે કરો જે માફી માગવાની અમારે કોઈ જરૂરિયાત નથી પણ છતાં તમારે દેવા માફી કરવી જોઈએ જેનાથી દેવા મુક્તિ તરફનો રસ્તો ખુલ્લો થાય ત્રીજી માગણી છે કે અમારા પર જે ખેડૂત આગેવાનો પર અત્યાચાર થાય છે જેમાં પાલભાઈ આંબલે પર ભયંકર અત્યાચાર થયો જ્યારે અમને અમારી માગણીઓ કરવાની હોય અમારો હક હોય અમારા અધિકારો જ્યારે માગવા નીકળીએ છીએ જ્યારે એના માટે અમે તંત્ર પાસે જઈએ છીએ અમારી રજૂઆત કરીએ છીએ એવી રીતે અમે પીએમ કેર ફંડની અંદર અમારા ખેત જનસીનું ઉત્પાદન અમે આપવા ગયેલા તો એ દરમિયાન અમારી રજૂઆત કે અમારી માગણી કે અમારી વ્યાજબી જે વાત હતી એ સાંભળ્યા વગર અમારા પર અત્યાચાર થયો ખોટા કેસો દાખલ કરવામાં આવ્યા પાલભાઈ અંબલિયાને ઢોર માર મારવામાં આવ્યો આ કેટલા અંશે વ્યાજબી છે ખેડૂતો શું આતંકવાદી છે ખેડૂતો પાયા દેશની પાયાની ધરોહર છે એની સાથે આવું વ્યવહાર કદાપી વ્યાજબી નથી તો હવે આ આ બાબતે ન્યાયિક તપાસ થાય અને ક્યારેય પણ કોઈપણ સંગઠનો કે કોઈપણ આગેવાન કે કોઈ પણ ખેડૂત સાથે આવા અત્યાચારો ન થાય એને અત્યારે એ અત્યારથી શકંજો કસાય એવી અમારી સ્પષ્ટ માંગણી છે આ તમામ માંગણીઓ અને આ તમામ અમારું જે આજનું આંદોલન છે ડિજિટલ આંદોલન એના ભાગરૂપે એના સમર્થનમાં હું આજે મારા ખેલ્લા ખુલ્લા ખેતરમાં સૂર્યોદયથી લઈને સૂર્યાસ્ત સુધી ઉપવાસ કરીશ આવી જ રીતે આખા ગુજરાતની અંદર બાવીસથી પચીસ હજાર ખેડૂતો પોતાના ખેતરમાં પોતાની જે જગ્યાએ છે તે જગ્યાએ જગ્યા એ આંદોલનના સમર્થનમાં છે સરકાર સત્વર નોંધ લે ને તાત્કાલિક આ બધા અમારી જે માંગણીઓ છે સ્વીકારે સુરેશ પાલિયા દિવ્યાંગ ની